केसर हिल्स एक परिवार, केसर हिल्स परिवार ना नवला नॉर्थन वाजे छेल्लो दिवस छे, त्यारे महाप्रसाद ने जे महाशूटिंग करवानी इच्छा थई गई अने मैं नक्की कर्यु के आ क्षणों ने कैमेरा में कैद करी अने ब्लॉग उतारी अने अमारा केसर हिल्स परिवार नी जे वात छे नवरात्रि छे ए तमाम लोको सुधी पहोंचाड़वुं जोईए, आ यादो छे એ પહોંચવી જોઈએ. આરતી રોજ આ રીતે થતી હતી અને બધા જ સભ્યો જોડાતા હતા અને સુપર ભાવ સાથે બધા આરતી કરતા હતા અને દરરોજ રંગોળી પુરાતી હતી. સજી ધજીને બધા તૈયાર થઈને આવતા હતા. એકતાનો મોટો પ્રભાવ જોવો હોય તો અમારા કેસરી પરિવારમાં છે. તો ભાઈ આ છે અમારા કિશોર હિલ્સ ના ફેમિલી મેમ્બર્સ અને આ છે કાનાણી ભાઈ. કેવું લાગે છે કાનાણી ભાઈ? 9 દિવસ, આજે 9મો દિવસ છે. મજા જ આવે ને? મજા આવી છે. અને બાજુમાં છે સમીર ભાઈ અને આ છે બોલી જાવ ભાઈ નામ તમારું પોતે જ જીગા ભાઈ. આ કેસર હિલ માં ખુબ સારા ગરબા થઈ રહ્યા છે, નવરાત્રિ ની મજા માણી છે. અને આ છે અમારા વાલા જયંતિલાલ. જયંતિલાલ તો આજે જયંતિલાલ નો છેલ્લો દિવસ છે ત્યારે તૈયાર થઈને આવી ગયા છે અને હાથમાં બનાવેલો મહાપ્રસાદ નો બીજો પડીલો ખાઈ રહ્યા છે. એટલે આપણે એમને વિનંતી કરીએ કે બધાના ભાગમાં આવે એ રીતે રહેવા દે. મજાક કરું છું, એક જ પડીલો લીધો છે. પણ અમારા કેસર હિલ્સના પરિવારના સભ્યો મજાક કરી એકબીજાનું કોઈનું ખોટું લગાડતા નથી અને હસી મજાક સાથે સાથે હળીમળીને રહીએ છે. એ જ અમારી ગોકુલધામ સોસાયટી જેવી વિશેષતા છે. શું કહેશો સમીરભાઈ? 100% ગોકુલધામ જેવી સોસાયટી છે અને બહુ નવ દિવસની મેં મજા માણી છે ગરબાની, એ બી અમારા કેસર પરિવાર સાથે. હા તો આગળ પણ આગળ બધા વિડીયો ને બધું જોતા રહીશું. આખો આજે આખી નાઈટ કેસર હિલ્સ પરિવારના ગરબા જોવાતા રહેજો. તો આ છે અમારા કેસર હિલ્સ પરિવારના ચેરમેન શ્રી જયંતભાઈ. બોલો ભાઈ, કેવા અનુભવો રહ્યા તમારા 9 દિવસના કેસર હિલ્સ પરિવારના સભ્યો તરફથી? કેસર નવરાત્રી આખતે લગભગ બીજું વર્ષ છે આપણે સોસાયટીનું. ગઈ સાલ કરતા બી આ સાલ લગભગ બધાને 4-5 ગણી વધારે મજા આવી. એવું ને? હા, દરેક નો ઉત્સાહ સાથે તહેવાર મનાવ્યો દરેકે. કોઈ વિઘ્ન વગર તહેવાર આપણો સમાપન થશે. કોઈ પણ ભૂલો માંથી આપણે શીખતા હોઈએ છીએ તો આ વખતે સેજ પણ જો કચાશ રહી ગયું હોય તો એમાંથી બેટર ધેન બેટર કરવાની પ્રયત્ન આપણે કરવાનો છે. ભરતભાઈ શું કહેશો ભાઈ? બોલતા નહીં, મજો મજો બોલતા નહીં, શીરો ખા ખા કરે છે. શીરો ખાવા માટે મહાપ્રસાદ તો પ્રત્યેલા જે આરતી કરાવરાઈ મહાઆરતી તો મહાપ્રસાદ માં મગ્ન અમારા ભરતભાઈ અત્યારે મગ્ન છે, શીરો ખાવામાં મગ્ન છે. એમની મહેનત ખૂબ રહી છે આખા 9 દિવસ દરમિયાન. તો આવા જે જે પણ ઇવેન્ટ છે આજે આપણે જોતા જ રહેવાનું છે. આજે શૂટિંગ નો દિવસ છે, મહાશૂટિંગ નો દિવસ. જેમ મહાપ્રસાદ નો દિવસ એમ મહાશૂટિંગ નો દિવસ. તો ભાઈ આ મહાપ્રસાદ બનાવ્યો છે એવા આ પ્રવીણ કાકા છે આ બાજુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો રહ્યો આ પ્રસાદ નો અનુભવ? મહાપ્રસાદ સોસાયટી તરફથી છે પણ મહેનત તમારી છે એવું મેં સાંભળ્યું. બરાબર. તો મહાપ્રસાદ મેં ચાખ્યો નથી પણ હું ખાઈશ અને તમને રિવ્યુ ચોક્કસ આપીશ. હા તો લાવો અત્યારે ચાલુમાં થોડો હાલ તો હું ચાખી લઉં પછી કહી દઉં તમને કે વાહ અદભુત. તો ભાઈ આપણે આ પ્રસાદી લીધી છે. અરે વાહ, બહુ ગળ્યો નહીં અને બહુ મસ્ત છે. થેન્ક યુ વેરી મચ આવા મહાપ્રસાદ બદલ. તો આ છે અમારો ધ્યાન અને ધ્યાનના મિત્રો બધા જબ્બા લેગામાં સજ્જ થઈને આવી ગયા છે અને મજા કરી રહ્યા છે. આ છે તીર્થ જે ખૂબ ધમાલ કરે છે અને જેની ફરિયાદો બહુ આવે છે. આ છે શાંતમાં શાંત છોકરો અને આ ક્રિકેટર છે. પછી આ ભાઈ બીજો છે એ બ્લુ શર્ટ વાળો, એ બહુ શાંત માણસ છે. પેલો કોણ છે આમ ફરતો તીર્થ જાતો? એ બી શાંત માણસ છે. અને આ મારા પરમ મિત્ર જેઠાલાલ નો દીકરો આરવ આરજવ આરજવ છે. આરવ ગાયબ છે. આ રીતે અમારા કેસર હિલ્સ ના બાળકો બધા બેહી ગયા છે. હવે ક્યારે નવરાત્રી શરૂ થાય? તીર્થ ગરબા ગાવાના છે? ઓકે, તો આપણે બધા સાથે ગરબા રમીશું બરાબર ને? ઓકે, તો હવે તૈયારી થવાની, શરૂઆત થવાની તૈયારી છે. સેટઅપ થઈ રહ્યું છે. તીર્થ મારા માટે પાણી લઈને આવ્યો છે. થેન્ક યુ. તો દશેરાનો જમણવાર છે, શાકભાજી અને અહીંયા જે મીઠાઈ બનવાની જે મીઠાઈ બની રહી છે
उत्सव थी अमारी सोसायटी में गरबा है, गरबा नो छेल्लो दिवस छे, जमाडवानी तैयारी छे अने हवे गरबा जमवाना छे। तो गरबा चालू थई गया छे अने अमारा सोसायटी ना सभ्यो बधा ज सजी धजी ने गरबा गावा माटे आवी गया छे। खरेखर आ बीजू नोरतू छे, पण जाणे वर्षोथी साथे रहता हो एवा भाव साथे बधा ज हळी मळीने रहे छे। खरेखर नवी सोसायटी छे पण ज्याणे वर्षोथी एकबीजाने ओळखता हो एवुं वर्तन दरेकनुं छे, ए उडीने आँखे वळगे एवी वात छे। દરેક બહેનો હોય, ભાઈઓ હોય, બાળકો હોય, બધા જ હળી મળીને રહે છે। તો મારે મારો વિચાર તો એવો છે કે કેસર હિલ્સ એક પરિવાર એવું નામ પાછળ આપી દેવું જોઈએ। કેસર હિલ્સ એક પરિવાર, પરિવારના સભ્યોની જેમ હળી મળીને આગળ પણ આ રીતે જ કોઈ પણ ઉત્સવને ઉજવતા રહીએ એવી હું તો ખેવના રાખું છું કે આપણે બધા આમ જ હળી મળીને રહીએ અને હંમેશા સાથે, જેટલા સાથે મળીને રહીશું એટલો જ આપણો વિકાસ સંભવ છે। આપણે જ્યારે સમાજમાં રહીએ છીએ ત્યારે બાળકોને આપણે ઉમદા વિચારો આપવાના છે, ઉમદા સાથ સહકાર મળે, એમની લાગણીઓ આ બધા ઇમોશન્સ છે એ બાળકોને આપણે જો આપવા હોય તો આપણે જ એ રીતે યોગ્ય રીતે રહેવું પડે, તો બાળકોમાં ઓટોમેટિકલી આપણી અંદર આપવાનું જ છે, બાળકોની અંદર આપવાનું છે। તો આ રીતે જ હળી મળીને ગરબા ગઈએ છીએ, એ રીતે જ જીવનમાં આગળ પણ ઉત્સવો જે ઉજવવાના એમાં હળી મળીને સાથ આપીને સાથે રહીશું, મજા કરીશું। બધા મજા લઈ રહ્યા છે, કાનાણીભાઈ છે, મનીષભાઈ છે, બધી આખી લાઈન છે અને કેટલી મોજ લઈ રહ્યા છે। આ મોજ છે એ કુદરતી છે અને આનંદથી, આનંદની મોજ છે। આજ કે આનંદની રમેશભાઈ છે, મગનભાઈ છે, ચિંતનભાઈ, નિકલેશભાઈ બધા જ સભ્યો સાથે રમી રહ્યા છે, વિશાલભાઈ બધા બાળકો, અમારી સોસાયટીના બાળકો પણ સાથે રમી રહ્યા છે। આ વિડીયો ઉતારવાનું કારણ એવું છે કે ભવિષ્યમાં જ્યારે આ વિડીયો આપણે જોઈશું તો એ વિડીયો આ અમૂલ્ય ભેટ જેવો ગણાશે, કારણ કે જે તે ક્ષણોને ઝડપી લેવી એ ખૂબ જરૂરી છે। જીવનમાં તમે તમારું આયુષ્યને વધારવું હોય તો હંમેશા કોઈ પણ વસ્તુની વિડીયોગ્રાફી કરતા રહો। એ યાદોને જ્યારે તમે કેદ કરો છો ત્યારે આપોઆપ તમારું જીવન પણ કેદ થઈ જતું હોય છે। અહીંયા તમે જુઓ કે આજે નાના નાના બાળકો ગાઈ રહ્યા છે, મોટા થશે અને આ વિડીયો જોશે તો એમને ખૂબ મજા આવવાની છે। તો વિડીયોગ્રાફી બીજા મેમ્બર્સ પણ કરી રહ્યા છે અને ગરબાનો રંગ જામ્યો છે અને વાહ, અદ્ભુત ગરબા સાથે હું પણ જોડાઈ ગયો છું મિત્રો સાથે। બાળકોની મોજ અલગ છે, બાળકો પણ હળી મળીને ગરબા ગાઈ રહ્યા છે। નવ દિવસ અમારા કેમ ગયા, રાત્રે રોજ બે વાગી જાય છે, બે અઢી ચા, નાસ્તો, ભરપૂર, એના પછી ઠંડુ, આઈસ્ક્રીમ, દરરોજે દરરોજ કંઈક ને કંઈક વિશેષો, પાણીની વ્યવસ્થા। તો આ નવરાત્રિમાં જે પણ લોકો જોડાયા છે ને પોતાના અમૂલ્ય સમયને ફાળવ્યો છે એ તમામનો આભાર માનવો રહ્યો। અને અહીંયા કેમેરા દ્વારા હું દરેક સભ્યોને કેમેરામાં લેવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પ્રયત્નને લઈ જ રહ્યો છું કે જેથી કરીને દરેકે દરેક વ્યક્તિ આમાં આવી જાય, આ ઉત્સવ અને ઉજવણીના સાક્ષી જે જે બન્યા છે એમને કેમેરામાં લેવાનો પ્રયત્ન કરું છું। ખુરશીમાં બેઠેલા તમામ લોકોને પણ લઈ લીધા છે અને આ રીતે બીજો વિડીયો ભાગ બીજો બનાવીશ, એમાં બીજા વિડીયો પણ નાખીશું, કારણ કે વિડીયો મોટો થઈ જાય તો જોવાની મજા ના આવે, એટલે બીજા ભાગને અવશ્ય જોજો, તમને ચોક્કસ મજા આવવાની છે। કેસર હિલ્સ પરિવાર એક જબરદસ્ત પરિવાર છે, કેસર હિલ્સ એક પરિવાર આવું નામ
હું સજેસ્ટ કરું છું તમને મારું નામ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ ગરબાની ઇવેન્ટ્સ કેવી લાગી એ પણ જરૂર કહેજો. આભાર કેતન પટેલ.